નોખાણીયા ગામના નિલેશ વાલજી ગાગલની હત્યા કરનાર સગીર આરોપી ઝડપાયો. પશ્ચિમ કચ્છ એલસીબી ટીમને મળી સફળતા. માધાપર પોલીસ ટીમે પણ કરી મહત્વની કામગીરી. ભુજ તાલુકાના કુનરિયા ગ્રામ પંચાયતમાં સમાવેશ થતા નોખાણીયા ગામના 16 વર્ષીય નિલેશ કાગલ નામના બાળકની મતદાન દિવસે થયેલી હત્યાએ સમગ્ર કચ્છ અને ખાસ કરીને આહીર સમાજમાં ખળભળાટ મચાવી નાખ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પશ્ચિમ કચ્છના માધાપર પોલીસ સ્ટેશનમાં સમાવેશ થતા નોખાણીયામાં એસપી સૌરભસિંહ તાબડતોબ ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે ઘસી જઈ મહત્વની બ્રાન્ચ એલસીબી ટીમને કામે લગાડી સ્થળ પર પ્રાથમિક તપાસ કરતા મરણ જનાર નિલેશ કાગલનો મોબાઈલ ગાયબ હોય તેવું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ ઝીણવટભરી તપાસ કરી અલગ અલગ એંગલથી તપાસ આરંભી ગામના જ એક સગીર બાળક પર શંકા જતા તે સગીર બાળકને રાઉન્ડઅપ કરી તેની જુવેનિયલ એક્ટ કાયદા પ્રમાણે તપાસ અને પૂછપરછ કરતા હત્યા કરનાર સગીર બાળક પાસેથી એવું જાણવા મળ્યું કે મરણ જનાર નિલેશ કાગલ સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા, જેનું મન દુઃખ સગીર બાળક આરોપીને હતું. જે દિવસે હત્યા થઈ તે દિવસે નિલેશ સીમમાં ગાયો ચરાવવા ગયો હતો ત્યારે ત્યાં હત્યા કરનાર સગીર આરોપી બાળક નિલેશની પાછળ ગયો હતો અને ત્યાં તેઓ વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાઈ ગયેલા સગીર બાળકે નિલેશ કાગલને માથાના પાછળના ભાગે કુહાડી વડે ઘા મારતા નિલેશ કાગલ ઢળી પડ્યો હતો, જે જોઈ હત્યા કરનાર સગીર બાળક ત્યાંથી નિલેશનો મોબાઈલ લઈ નાસી છૂટ્યો હતો. વધુમાં આ કેસની વિગતો આપતા ડીવાયએસપી જે એન પંચાલે જણાવ્યું હતું કે તારીખ 19/12/2021 બપોરના 2 વાગ્યાના સુમારે ભુજ તાલુકાના નોખાણીયા ગામની સીમમાં નિલેશ વાલજીભાઈ ગાંગલની કોઈ અજાણ્યા ઈસમે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી તથા માથાના ભાગે બોદળ પથારથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી એનું મરણ નિપજાવેલ હોય અને આ બાબતે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર ગુનો નાના બાળકનો હોય, નાના બાળકનું મર્ડર કરવામાં આવેલો હોય અને અનડિટેક હોય, જેથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંહ સાહેબે એલસીબીની ટીમ તથા માધાપર પોલીસને જરૂરી સૂચનાઓ આપેલ, જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ સાહેબ તથા પીએસઆઈ હિંગુરા સાહેબ તથા તેમની ટીમે આ બાબતે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરેલો. એલસીબીના ટીમના કર્મચારીને હકીકત મળેલી કે આ ગુનામાં નોખાણીયા ગામનો જ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક સંડોવાયેલ છે, જે બાતમી હકીકતના આધારે આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ટ્રેસ કરી તેની પકડી તેને લાવી અને તેની પૂછપરછ કરતા એવી હકીકત જણાઈ આવેલ છે કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને નિલેશ વાલજીભાઈ ગાંગલ સાથે અગાઉ સામાન્ય બોલાચાલી તેમજ લડાઈ ઝઘડા થતા હતા, તેમજ બનાવના દિવસે પણ જ્યારે નિલેશ ત્યાં નોખાણીયા ગામની સીમમાં ગયેલ તે સમયે પણ આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક સાથે બોલાચાલી થઈ હતી, જેના અનુસંધાને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પોતાની સાથે લઈને આવેલ કુહાડીનો ઘા મારી ઈજા કરેલી તેમજ બોદળ પદાર્થથી માથાના ભાગે પણ ઈજા કરેલી અને નિલેશ પાસેનો મોબાઈલ લઈ અને નાસી ગયેલ હોવાની હકીકત જણાવતા સદર અનડિટેક ગુનો ડિટેક કરવામાં આવેલો છે. અને મરણ જનાર નિલેશ 16 વર્ષની ઉંમરનો હતો, તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પણ એટલી જ ઉંમરનો છે અને ગામમાં સામાન્ય રીતે નાના નાના બાળકોને જે સામાન્ય બોલાચાલી થાય છે તેમાં મન દુઃખ રાખેલું હતું અને બનાવના દિવસે પણ સીમની અંદર આ જ બાબતે ઝઘડા કરતા આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકે પોતાની પાસેની ઉહાડીથી અને બોથળ પદાર્થથી આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે માધાપર પોલીસને સોંપવામાં આવેલ છે. જય માલણમાં યાત્રા સંઘ ભુજથી ચોટીલા, સારંગપુર, બગદાણા, ભગુડા, જૂનાગઢ, સોમનાથ તેમજ દ્વારકામાં ફરવાના સ્થળો દ્વારકાધીશ મંદિર, ગોમતી નદી, રૂક્ષ્મણી મંદિર, નાગેશ્વર મહાદેવ અને ફક્ત બેટ દ્વારકા સ્વખર્ચે દરિયામાં બોટથી દિવસ 3 રહેવા તથા જમવા સાથે બસ 2/3 બસ ઉપડવાનું સ્થળ ભુજ બસ ઉપડવાનો સમય સવારે 5 કલાકે નોંધ 7 વર્ષથી ઉપરના બાળકોની ટિકિટ લેવામાં આવશે
ટિકિટ ફક્ત રૂપિયા 3500। સંપર્ક માટે હસમુખભાઈ પરમાર 99-791-98-362, મેહુલભાઈ ધોળકિયા 91-733-27-230। કોવિડ 19ના કારણે મૃત્યુ પામનારના વારસદારને મળતી સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ। રાજ્યમાં કોવિડ 19થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને SDRFમાંથી રૂપિયા 50,000ની સહાય મેળવવા માટેની ઓનલાઈન પોર્ટલ www.iora.gujarat.gov.in કોવિડ 19 લોગિન ASPX ઉપર અથવા સંબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અરજી કરી શકાશે। પૂર્વ કચ્છ આદિપુર એસી લાઈન દુકાન નંબર 1 અંબે માતાજીના મંદિરની બાજુમાં આવેલ રાજ કિડ્સમાં દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે નાના બાળકોના કપડાનો અદ્ભુત ખજાનો। એક વખત મુલાકાત લઈ તમારા બાળકો માટે મનગમતા કપડાં લઈ આવો। દીપાવલી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ગિફ્ટ પણ મળશે। આવો અમારી દુકાન રાજ કિડ્સની એક વખત મુલાકાત લ્યો। નાના બાળકો માટે અવનવી વેરાઈટીઓ, ફેન્સી આઈટમ અને બ્રાન્ડેડ આઈટમ અમારે ત્યાંથી ખૂબ જ સસ્તા ભાવમાં મળશે અને સ્પેશિયલ દિવાળી ડિસ્કાઉન્ટ છે। સારામાં સારી વેરાયટીઓ છે, જેમ કે બોયઝ ગર્લ્સ એવી અવનવીઓ વેરાયટીઓ તમને જોવા મળશે એકદમ રિઝનેબલ ભાવમાં। અમારો એડ્રેસ નોંધી લેશો, રાજ કિડ્સ દુકાન નંબર 1 એસી લાઈન અંબે માતાજીના મંદિરની બાજુમાં આદિપુર કચ્છ। અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, પલરાજ બારોટ બજરંગી 777-779-57774, તરુણ બારોટ 9727523891। નોંધ, સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે।